ભારત સરકારના ટ્રાય દ્વારા મનોરંજનની ચેનલોના ભાવ વધારા કરવાના નવા નિયમોનો દેશભરમાં કેબલ ઓપરેટર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લા કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા વલસાડ ખાતે એક વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ટ્રાયના નવા કાયદો રદ કરવાની માંગણી કરી હતી. વલસાડ જિલ્લા કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રીને જે MRPનો કાયદો લાગુ પડેલો છે એ અંગે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું અને કલેક્ટરશ્રીને અને એમના માધ્યમ દ્વારા સરકારશ્રી સુધી અમે સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે જે MRPનો કાયદો છે ચેનલ વાઇઝ MRPથી ગ્રાહક અને ઓપરેટરને ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે અને જે ગ્રાહકો આજ સુધીમાં 250 રૂપિયામાં જે બધી ચેનલ જોઈ શકતા હતા એ ચેનલની જગ્યાએ ગ્રાહકને વધારે રૂપિયા ચૂકવવાનો સમય આવી ગયો છે એવું લાગે છે. અને બીજું કે દરેક કેબલ ઓપરેટરને પોતાને પણ નુકસાન થવાની ભીતિ છે, કારણ કે કેબલ ઓપરેટરના હાથમાં કંઈ રહ્યું નથી. હવે ટ્રાયનો જે કાયદો છે એ મુજબ કસ્ટમર જે ચેનલ જોવા માંગશે એને અલગથી રૂપિયા ચૂકવવા પડશે. કેબલ ઓપરેટર પોતાનો કોઈ કાયદો અથવા તો કોઈ નિયમ લાગુ નહીં કરી શકશે, એ પોતે કોઈ ભાવ નક્કી નહીં કરી શકશે. કસ્ટમરને જે હમણાં બધું જોવા મળતું હતું 250 રૂપિયામાં એની જગ્યાએ કસ્ટમરને આ બધી ચેનલો જોવું હોય તો લગભગ 600 રૂપિયા ચૂકવવાનો સમય આવી રહ્યો એવું લાગે છે. બીજી વાત એ છે કે દરેક કેબલ ઓપરેટરને અને કસ્ટમરને આ જે 29 તારીખથી સપોઝ પે ચેનલનો વિરોધ કરવામાં આવશે તો કેબલ નેટવર્કમાં બ્લેકઆઉટ થવાની ભીતિ અને આ બધા એસોસિએશન દ્વારા ઉચ્ચાર નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ 29 તારીખે જો પે ચેનલ અને સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 29 તારીખે પે ચેનલોનું બ્લેકઆઉટ કરવાનો છે. અને અમે આ જે લડત લડી રહ્યા છીએ એ ગ્રાહકોને સાથે લઈને ગ્રાહકો માટે કરી રહ્યા છે. આમાં નુકસાન ફક્ત અને ફક્ત કેબલ ઓપરેટર અને ગ્રાહકોનું છે. બ્રોડકાસ્ટર પે ચેનલને કોઈ નુકસાન નથી, કારણ કે એના રૂપિયા લઈને છૂટો થઈ જશે. રહી વાત ગ્રાહકને જે ચેનલ જોવા મળતી હતી હમણાં એ ચેનલ જોવા માટે હવે એણે 3-4 ગણા રૂપિયા ચૂકવવું પડશે, ક્યાં તો પછી ગ્રાહકે સંતોષ કરવો પડશે ફ્રી ટુ એર ચેનલ જોઈને. ફ્રી ટુ એર 130 વત્તા જે કે GST વગેરે છે એના લઈને કસ્ટમર ક્યાં તો એટલું જોઈ અથવા તો જો પે ચેનલ જોવા માંગશે તો એણે પે ચેનલના જે ભાવ નક્કી કરાયા છે એ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. સરકાર જો આપની માંગણી ના સંતોષે તો આગળનું ક્યારે કેવું રહેશે? આગળનું 29 તારીખે અમે સરકારની સાથે જો સમાધાન નહીં થાય તો 29 તારીખે બધા કેબલ ઓપરેટર એસોસિએશને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લીધો છે.